આજે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગ્રામ પંચાયતમાં મેરી મિટ્ટી મેરા દેશના પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવેલ છે. આ ઉજવણીમાં ગીર સોમનાથ જિલ્લામાં 329 પંચાયતોમાં 9 ઓગસ્ટથી માંડી અને 15 ઓગસ્ટ સુધી આ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. આ ઉપરાંત 5 નગરપાલિકાઓમાં પણ ગીર સોમનાથ જિલ્લામાં ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીમાં જે 5 બાબતો એમાં શિલાફલકમ દ્વારા આજે આ સ્કૂલમાં આપણે શિલા પ્રતિષ્ઠા કરી છે. આ ઉપરાંત જે નિવૃત્ત જવાનો છે એમનું આપણે સન્માન પણ કરેલ છે. અમૃત વાટિકામાં 75 વૃક્ષોનું વૃક્ષારોપણ ગ્રામ પંચાયત દ્વારા થાય અને અમૃત વાટિકાનું નિર્માણ થાય એની શરૂઆત પણ આજે કરેલી છે. આ ઉપરાંત યુવાનોમાં જે દેશભાવના કેળવાય એટલા માટે શહીદ વીરોને વંદન, વસુધા વંદન આ કાર્યક્રમો પણ બધા થઈ રહ્યા છે. સ્કૂલ અને કોલેજોમાં નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા આ બધી બાબતોનું પણ આયોજન થયેલ છે. જ્યારે પંચાયત દ્વારા આ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે મોરાસા ગ્રામ પંચાયતમાં ખૂબ સારી રીતે ઉજવણી થઈ છે. ગામ લોકો સ્વયંભુ આમાં જોડાયેલ છે. આ માટે હું ગામ લોકોને પણ અભિનંદન પાઠવું છું. ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા કક્ષાના કાર્યક્રમ પણ 16 ઓગસ્ટથી માંડી અને 20 ઓગસ્ટ સુધી થવાના છે. મોટાભાગના તાલુકાઓમાં આપણે 17 તારીખે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે તાલુકા કક્ષાના કાર્યક્રમ પછી જે ગ્રામ્ય કક્ષાએ માટી એકત્રિત થશે તે તાલુકા કક્ષાએ પહોંચશે અને તાલુકા કક્ષાએથી આ દિલ્હી મોકલવામાં આવશે જ્યાં અમૃત વાટિકાનું નિર્માણ થનાર છે. નગર પંચાયતોમાં પણ આ પ્રોગ્રામ થઈ રહ્યા છે. નગર પંચાયતોની માટી પણ મહાનગરપાલિકા દ્વારા આપણે દિલ્હી મોકલવાના છીએ. આ કાર્યક્રમના ઉદ્દેશમાં માન્ય વડાપ્રધાનશ્રીનું જે દેશ માટે સમર્પિત કર્યા છે એમને દેશભાવના કેળવાય, નવી પેઢીમાં જાગૃતતા કેળવાય અને આઝાદી કા અમૃત મહોત્સવના 75મા વર્ષે આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગીર સોમનાથ જિલ્લાના બધા પ્રજાજનો આમાં સ્વયંભૂ રીતે જોડાય છે, ખૂબ ઉત્સાહ છે. 13 થી 15 તારીખ સુધી આપણે હર ઘર તિરંગા કાર્યક્રમ પણ કરવાના છીએ. આ દરમિયાન દરેક નગરજનો પોતાના ઘર પર તિરંગો લહેરાવે, દરેક કચેરીઓ, દરેક સંસ્થાઓ પણ પોતાની ઇન્સ્ટિટ્યૂટ પર, પોતાના મકાન પર તિરંગો લહેરાવે એવું એક આખો શુભ ઉદ્દેશ છે. જિલ્લા કક્ષાએ આપણે તિરંગા યાત્રા પણ કાઢવાના છીએ. દરેક તાલુકા કક્ષાએ પોલીસ પરેડ પણ યોજાવાની છે. આ રીતે સમગ્ર રીતે ગીર સોમનાથ જિલ્લામાં મેરી મિટ્ટી મેરા દેશનો કાર્યક્રમ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે અને હર ઘર તિરંગાનો કાર્યક્રમ પણ 13 થી 15 તારીખે સુધી ઉજવવાનો છે. ત્યારે સર્વે ગીર સોમનાથના પ્રજાજનો, ગ્રામજનોને હું અભિનંદન પાઠવું છું. સાથે સ્વયંભૂ રીતે જોડાય અને આપ પંચપ્રાણ પ્રતીક્ષા લો, ત્યારે સેલ્ફી લઈ અને વેબસાઇટ પર અપલોડ કરી અને દેશભાવના સાથે જોડાવ તો હું આશા રાખું છું. આ સાથે મીડિયાના મિત્રો અને માહિતી ખાતા દ્વારા પણ ખૂબ સારી રીતે હકારાત્મક પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, તો એનામાં એમને પણ હું અભિનંદન પાઠવું છું. અને ગીર સોમનાથ જિલ્લો આ રીતે દેશભાવના સાથે પહેલાંથી જોડાયેલો છે અને હજુ બળવત્તર રીતે જોડાય એના માટે દરેક ગ્રામજનોને પણ અભિનંદન પાઠવું છું. સાથે સાથે આપ સર્વે આમાં આ અભિયાન પૂર્ણ રીતે જોડાશો એવું હું આશા પણ રાખું છું. જિલ્લા વહીવટીતંત્ર તરફથી અપીલ પણ કરું છું. થેન્ક યુ.